નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉનની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય વાડના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો તેનું લેક્ચર 12 જોઈશું. બરાબર, તો આપણે અગાઉના લેક્ચરની અંદર કેટલાક ઉદાહરણો જોયા, ન્યૂટનના બે નિયમો જોયા, બળો વિશે અભ્યાસ કર્યો, તેની પ્રસ્તાવના પણ જોઈ. બરાબર, તો આપણે આજે ઉદાહરણ 5 જોઈશું. તો ઉદાહરણ 5, એક લાંબા ટેબલ ઉપર, બરાબર, તો એક લાંબુ ટેબલ આપેલું છે, ઉપર સુરેખ પથ ઉપર, બરાબર, ટેબલનો પથ કેવો હોય, સુરેખ, ગતિ કરતા 20 ગ્રામ દળના દડા માટે, બરાબર, તો એક દડો છે અને તેનું વજન આપેલું છે 20 ગ્રામ. બરાબર, તેનું વજન આપેલું છે 20 ગ્રામમાં આપેલું છે મિત્રો, એ તેને આપણે કિલોગ્રામમાં ફેરવીશું. તો 20 ગ્રામ દળના દડા માટે વેગ વિરુદ્ધ સમયનો, બરાબર, વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે પ્રમાણે છે. તો પ્રકરણ 8 ની અંદર આપણે વાત કરી વેગ સમયનો આલેખ, કે જેની અંદર આપણે સમયને એક્સ અક્ષ ઉપર, સમયને એક્સ અક્ષ ઉપર અને વેગને વાય અક્ષ ઉપર દર્શાવતા હતા, અને તે વેગ સમયના આલેખ તરીકે ઓળખાતો હતો. તો આલેખ નીચે પ્રમાણે છે, એટલે કોઈ કિંમતો આપેલી નથી, કિંમતો આપણને શેના ઉપરથી મળશે, આલેખ ઉપરથી. અને કીધું છે કે દડાને સ્થિર સ્થિતિમાં લાવવા ટેબલ દ્વારા કેટલું બળ લગાડવું પડશે. તો આ દડો ટેબલ ઉપર સુરેખ ગતિ કરે છે, બરાબર, અસ્ત વ્યસ્ત ગતિ સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પરંતુ તેનો પથ કેવો છે, સુરેખ, એટલે કે તે સુરેખ ગતિ કરે છે, એટલે કે સીધી રેખામાં જ ગતિ કરે છે. તેને એટલે ગતિમાંથી સ્થિર સ્થિતિમાં લાવવા માટે ટેબલ દ્વારા કેટલું બળ લગાડવું પડે. બરાબર, તો જ્યારે કોઈ સપાટી ઉપર કોઈ વસ્તુ ગતિ કરતી હોય, જ્યારે કોઈ સપાટી ઉપર કોઈ વસ્તુ ગતિ કરતી હોય અને જો તેને સ્થિર સ્થિતિમાં લાવવા માટે સપાટી જે બળ લગાડે તેને આપણે કયું બળ તરીકે ઓળખીએ છીએ, તો સપાટીનું ઘર્ષણ બળ. બરાબર, તેને કયા બળ તરીકે ઓળખીએ છીએ, સપાટીના ઘર્ષણ બળ તરીકે. તો આપણે આ એક્ઝામ્પલની, ઉદાહરણની અંદર ઘર્ષણ બળની શોધ કરવાની છે. તેના પહેલા આપણે આલેખ ઉપરથી કેટલીક કિંમતો જાણી લઈએ. તો આલેખ તમે જોઈ શકો છો, વાય અક્ષ ઉપર વેગ મીટર પ્રતિ સેકન્ડમાં આપેલો છે, એક્સ અક્ષ ઉપર સમય સેકન્ડમાં આપેલો છે. વસ્તુ પોતાના પ્રારંભિક સ્થાનથી ગતિ કરવાનું શરૂ કરે છે, બરાબર, તો આ તેનું કયું સ્થાન છે, પ્રારંભિક સ્થાન, અને તે તેના બીજા બિંદુ સુધી, બરાબર, પ્રારંભિક સ્થાનને આપણે એ કહીશું અને અંતિમ સ્થાનને આપણે બી કહીશું. તો એ સ્થાનેથી ગતિ કરે છે કેટલા, ટી જેટલા સમયમાં, એટલે કે ટી જેટલો સમય કેટલો આપેલો છે, ટી 10 સેકન્ડમાં. તો 10 સેકન્ડમાં તે ગતિ કરીને બીજા બિંદુ આવે છે, એટલે કે તે તેનો કયો અંતિમ બિંદુ થશે. બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે, તો શરૂઆતનો પોઈન્ટ તેનો પ્રારંભિક બિંદુને આપણે એ નામ આપ્યું, અંતિમ પોઈન્ટ, પ્રારંભિક અંતિમ બિંદુ આપણે તેને બી નામ આપ્યું. પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ જવા માટે તે કેટલો સમય લેશે, 0 સેકન્ડ થી 10 સેકન્ડ. તો આપણને અહીં એક રાશિ મળી ગઈ, ટી બરાબર કેટલા લેવાના, 10 સેકન્ડ. બરાબર, અહીં આપણે સમય કેટલો લઈશું, ટી બરાબર 10 સેકન્ડ. હવે વસ્તુ બિંદુ એ થી ગતિની શરૂઆત કરે છે, એટલે કે ત્યાં આગળ તેનો પ્રારંભિક વેગ હશે. જો પ્રારંભિક વેગને આપણે યુ કહીએ તો તેનો અંતિમ વેગ કેટલો થશે, વી. અને જે રીતે સમય એક્સ અક્ષ ઉપરથી મળતું હતું, એટલે કે સમયને આપણે બીજી રીતે શોધી શકીએ છીએ કે 10 - 0 બરાબર કેટલા, 10 - 0 બરાબર કેટલા મળશે, 10 સેકન્ડ. તે જ રીતે આપણે વેગની ગણતરી કરશું, તો તેનો પ્રારંભિક વેગ ગણતરી કરીશું, કે પ્રારંભિક વેગ યુ બરાબર, તમે જોઈ શકો છો કે યુ બિંદુ ક્યાં આગળ છે, તો 20 ઉપર. તો તેનો પ્રારંભિક વેગ 20 - 0, તો કેટલો થશે, 20 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર,
वस्तु नो प्रारंभिक वेग, हवे वस्तु नो अंतिम वेग, अंतिम वेग ने आपणे v तरीके ओळखीए छीए। तो v बराबर तमे जोई शको छो कि अंतिम बिंदु b ते y अक्ष ऊपर क्या बिंदु छे शून्य, तो वस्तु नो अंतिम वेग केटलो थशे शून्य मीटर प्रति सेकंड। बराबर, तो आ हतो वस्तु नो प्रारंभिक वेग 20 मीटर प्रति सेकंड, आ हतो वस्तु नो अंतिम वेग 0 मीटर प्रति सेकंड, अने प्रारंभिक वेग थी अंतिम वेग प्राप्त करवा माटे वस्तुए लीधेलो समय t बराबर 10 सेकंड आपणे लईशुं। बराबर, तो आ आपणे आलेख ऊपरथी किंमतो मळी। हवे आपणे तेनुं सोल्युशन करीशुं। तो न्यूटनना गतिना बीजा नियम ऊपरथी, तो तमे न्यूटनना गतिनो बीजो नियम जाणो छो कि F बराबर m into a, पदार्थ ऊपर लागतुं असंतुलित बाह्य बळ तेना दर એટલે કે દ્રવ્યમાન અને પ્રવેગના ગુણનફળ બરાબર હોય છે, તો આપણે તેના ઉપર લાગતું અસંતુલિત બળ શોધવા માટે દળ અને પ્રવેગની ગણતરી કરશું। તો સૌપ્રથમ આપણે દળની ગણતરી કરીએ। આપણને ખબર જ છે દળ એટલે કે દ્રવ્યમાન અને તેની સંજ્ઞા કેટલી છે m, તો પદાર્થનું દળ રકમની અંદર આપેલું છે 20 ગ્રામ, પદાર્થનું દળ આપેલું છે 20 ગ્રામ। जो आपने ग्राम ने किलोग्राम करवो होय, ग्राम ने किलोग्राम करवो होय, तो तेने आपने 1000 वडे शू करीशु भागीशु, એટલે કે 10 ની માઈનસ 3 ઘાત વડે ગુણીશુ, તો આપણને શું મળશે ગ્રામ માંથી કિલોગ્રામ। આપણે જાણીએ છીએ કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ। बराबर, तो आपने ग्राम मांथी किलोग्राम मां फेरवो होय तो 1000 वडे शू करीशु तेने भागीशु। बराबर, 1000 वडे भागीशु तो आपणने शू मळशे 1 किलोग्राम। तो ए ऊपरथी दळ m बराबर 20 ग्राम, 20 भाग्या 1000 किलोग्राम, तेने आपणे आ रीते पण लखी शकीए छीए 20 गुणा 10 नी माइनस 3 घात किलोग्राम, अथवा तो 20 भाग्या 1000 बराबर 0.02 किलोग्राम। तो आपने 20 ग्राम ने 3 रीते लखी सकीए छे किलोग्राम नी अंदर, जे तमे जोई शको छो। हवे आपने प्रवेग नी गणतरी करीशु, तो प्रवेग नी आपणे इंग्लिश नी अंदर कहीए छीए एक्सेलरेशन। बराबर, प्रवेग नी आपणे सेना वडे ओळखीए छीए एक्सेलरेशन, अने एक्सेलरेशन बराबर तेनो अंतिम वेग, પદાર્થનો અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ અને તે વેગ પ્રાપ્ત કરવા માટે લાગતો સમયગાળો। તો અહીં આપણે પદાર્થનો અંતિમ વેગની ગણતરી કરી, કેટલો આવે છે 0, તો પદાર્થનો અંતિમ વેગ v માઈનસ પ્રારંભિક વેગ u ભાગ્યા લાગતો સમયગાળો t। તો આપણે અંતિમ વેગની ગણતરી કરી v બરાબર શું આવે છે 0, તો આપણે v બરાબર મૂકીશું 0 બાદબાકી નીચે હાની નીચે ઉતારીશું। હવે તેનો પ્રારંભિક વેગ u બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ, તો 0 માઈનસ 20 ભાગ્યા t સમયગાળો કેટલો મળ્યો આપણને 10 સેકન્ડ, તો આપણે મૂકીશું 10 સેકન્ડ, તો 0 ઓછા 20 તો આપણને શું મળશે માઈનસ 20, 0 ઓછા 20 બરાબર આપણને મળશે માઈનસ 20 છેદમાં છે 10, તો 0 0 શું થશે કેન્સલ, તો આપણને જવાબ મળશે માઇનસ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર। પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, દળનો SI એકમ કિલોગ્રામ। બરાબર, તો હવે આપણે દળ મળી ગયું, પ્રવેગ મળી ગયું। બરાબર, દળ અને પ્રવેગ બંને મળી ગયું। હવે આપણે શું શોધીશું બળ F। તો બળ માટે આપણે સમીકરણ 1 માં, બરાબર સમીકરણ 1 નામ આપ્યું છે F બરાબર MNA, તો સમીકરણ 1 માં દળ અને પ્રવેગની કિંમતો મૂકીશું। તો આપણા જોડે સમીકરણ 1 છે F બરાબર m ગુણ્યા a, તો આપણા જોડે દળ m બરાબર કિંમત છે 20 ભાગ્યા 1000, 20 ભાગ્યા 1000 ગુણ્યા તેનો પ્રવેગ a બરાબર માઈનસ 2 બરાબર, તો અહીં 0 0 કેન્સલ થશે, તો આપણને જવાબ મળશે 2 ગુણ્યા માઇનસ 2 એટલે કે માઇનસ 4 ભાગ્યા 100
એટલે કે આપણને F બરાબર બળ F બરાબર માઇનસ 0.04 ન્યૂટન અથવા તો માઇનસ 0.04 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જવાબ મળે છે. તો ટેબલ ઉપર દળાને સ્થિર કરવા માટે દળા ઉપર લાગતું અસંતુલિત બળ કેટલું છે? માઇનસ 0.04 ન્યૂટન. તો ટેબલ ઉપર દળાને સ્થિર કરવા માટે ટેબલ દ્વારા કેટલું બળ લગાડવું પડશે? તો માઇનસ 0.04 ન્યૂટન જેટલું બળ લગાડવું પડશે. અને તે બળ ક્યાં લગાડવું પડશે? તો ગતિની વિરુદ્ધ દિશામાં. બરાબર, અહીં માઇનસ દિશાને શું સૂચવે છે? કે ગતિની વિરુદ્ધ દિશા સૂચવે છે. તો બળ ગતિની કઈ દિશામાં લાગે છે? વિરુદ્ધ દિશામાં. તો ટેબલ દ્વારા લાગતું ઘર્ષણ બળ આપણે કેટલું લગાડીશું? 0.04 ન્યૂટન. ત્યારે ટેબલ ઉપર દોડતો દડો કઈ અવસ્થામાં આવશે? ગતિમાંથી સ્થિર અવસ્થામાં. તો હવે મિત્રો આપણે આગળ કેટલાક ઉદાહરણ જોયા, તે પ્રમાણે તમે આ પહેલા વિડીયો પોઝ કરી અને નોટ કરી લો. તો આ જ ઉદાહરણની અંદર આપણે એક અન્ય ઉદાહરણની ગણતરી કરીશું કે પદાર્થ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ ઝડપથી ગતિ કરે છે. બરાબર, 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ ઝડપથી ગતિ કરે છે. તેનો અંતિમ વેગ પણ કેટલો થશે મિત્રો? 20 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર, 20 મીટર પ્રતિ સેકન્ડના અચળ ઝડપથી ગતિ કરે છે. તો જો કોઈ પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય તો v માઇનસ u એટલે કે 20 ઓછા 20, આપણે સમયગાળો કોઈ પણ લઈશું પણ 20 ઓછા 20 શું થઈ જશે? 0. એટલે કે તેનો પ્રવેગ કેટલો થશે? 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે F બરાબર mm દળ ગમે તેટલું હશે પરંતુ m ગુણ્યા પ્રવેગ 0 મૂકીશું તો આપણને બળ કેટલું લાગશે? 0. બરાબર, તો જો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખતો હોય, જો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખતો હોય તો તેના ઉપર લાગતું બાહ્ય બળ કેટલું આવશે? 0 ન્યૂટન. બરાબર, તો તે જ રીતે જો પદાર્થ સ્થિર અવસ્થામાં હોય એટલે કે પદાર્થ ઉગમ બિંદુ આગળ હોય અને 10 સેકન્ડ પછી 8 સેકન્ડ પછી પણ તે ઉગમ બિંદુ ઉપર હોય તો તેનો પ્રારંભિક અને અંતિમ વેગનો તફાવત કેવો થશે? 0. અને તે કિસ્સામાં પણ તેના ઉપર લાગતું બાહ્ય બળ F બરાબર કેટલું થશે? 0 ન્યૂટન. આમ જો પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા તો ગતિની અવસ્થા જાળવી રાખતો હોય, બરાબર, સ્થિર અવસ્થા કે ગતિની અવસ્થા જાળવી રાખતો હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે તેના ઉપર લાગતું બળ કેવું હોય? 0 ન્યૂટન હોય છે. તો આ એક ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે જ્યારે પદાર્થ પોતાની અચળ વેગી ગતિ અથવા તો સ્થિર અવસ્થા જાળવી રાખતો હોય કોઈ પણ ચોક્કસ સમયગાળાની વચ્ચે તેના બે વેગ વચ્ચેનો તફાવત લેવામાં આવે તો આપણને તે મળશે 0 અને તેના ઉપરથી તેના ઉપર લાગતું બળ પણ કેવું મળશે? 0 ન્યૂટન. તો આ હતો ન્યૂટનના ગતિના બીજા નિયમનું ગાણિતિક નિરૂપણ અને તેના કેટલાક ઉદાહરણ જે આપણે આગળ ચાર જોયા અને આજે એક લેક્ચર 12 ની અંદર પાંચમું ઉદાહરણ જોયું તેની તમે ઘરે પ્રેક્ટિસ કરી અને બીજા આવા કેટલાક ઉદાહરણો બનાવી નોટ કરી શકો છો.